હેલો ફ્રેન્ડ્સ, અન અકેડમી પ્લસમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પેશ, આપણા માટે લાવી રહ્યો છું અન અકેડમીમાં ખૂબ જ ઉપયોગી કોર્સ. મિત્રો, તો આમાં અન અકેડમીમાં જે પણ લેસન હશે બધા જ લેસન લાઈવ લેવામાં આવતા હોય છે, અને લેસન જે લેવામાં આવે છે ગુજરાતના ટોપ 30 પણ વધારે એજ્યુકેટર દ્વારા લેવામાં આવે છે. મિત્રો, સાથે સાથે જોઈએ તો અન અકેડમી તમારા માટે વીકલી ક્વિઝ અને ડાઉટ ક્લિયરિંગ સેશન પણ એરેન્જ કરતું હોય છે. તો મિત્રો, આની અંદર તમારે પ્લસની અંદર સબસ્ક્રિપ્શન લેવા માટે અલગ અલગ ફી સ્ટ્રક્ચર છે. આપ જોઈ શકાય છે, એક મંથ માટેની જે ફી છે તે 1400 રૂપિયા છે, 3 મંથ માટેની ફી છે 3500 રૂપિયા છે, 12 મંથ માટેની ફી છે 7000 રૂપિયા છે, અને જે 6 મંથ માટેની ફી છે 5600 છે. મિત્રો, હું તમને આમાં રેકોમેન્ડ ડેટ કરીશ કે આપણે જે છે 12 મંથ માટેની જે ફી છે 7000 રૂપિયા ફી છે. મિત્રો, આમાં પણ જો તમે જો આ રેફરલ કોડનો ઉપયોગ કરશો, KDSONAGARA, ઓકે, આ રેફરલ કોડનો ઉપયોગ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, કેડી સોનાગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પેશ, આપણા માટે લાવી રહ્યું છું ખૂબ જ ઉપયોગી અને હેલ્પફુલ વિડીયો. મિત્રો, આજે આપણે વાત કરીશું જે અલગ અલગ જે સેલેરી શીટ છે તેના વિશે. ઓકે, તો આપણે અલગ અલગ ડેટા છે એક્ઝામની અંદર જ્યારે આપવામાં આવેલી હશે તે આ પ્રમાણે તમને શીટ આપવામાં આવેલી હશે, અને તમારી પાસે હાર્ડ કોપી હશે. કેવી હશે? હાર્ડ કોપી હશે. તેમાં જે રીતે તમને અહીંયા આપવામાં આવ્યું છે, સિરિયલ નંબર, નામ, પછી તો બેઝિક, DA, HRA, PF, ESI, લોન, ઓકે, પછી તો ટોટલ ડિડક્શન, નેટ સેલેરી. ઓકે, તો આમાંથી જે આટલી વસ્તુ છે તમારે શોધવાની થશે, અને અહીંયા જે વસ્તુ આપવામાં આવી છે તે તમારે શોધવાની થશે. અહીંયા નેટ સેલેરી છે તે પણ તમારે શોધવાની થશે, અને નીચે તમને આવી રીતે અલગ અલગ પ્રશ્નો આપવામાં આવેલા હશે, આનું પણ તમારે સોલ્યુશન મેળવવાનું રહેશે. ઓકે મિત્રો, તો પહેલેથી જ આપણે શરૂઆત કરી કેવી રીતે આપણે મેળવવું. ઓકે, ધારો કે બેઝિક સેલેરી છે આપણે બધા વ્યક્તિની લખી નાખી છે. ઓકે, જે પણ મિત્રો જે રહ્યા છે, ઓકે, તો બેઝિક સેલેરી છે બધા વ્યક્તિને આપણે લખી નાખી છીએ. ઓકે, તો હમણાં જે છે, ઓકે, તો અહીંયા જોઈએ તો 25500, અહીંયા જોઈએ તો 35500, અહીંયા જોઈએ તો 32, ઓકે, અહીંયા જોઈએ તો 36500, અહીંયા જોઈએ તો 34. ઓકે મિત્રો, તો બધા જે વ્યક્તિ છે તેની બેઝિક સેલેરી છે તે આપણે લખી નાખીએ છીએ. ઓકે મિત્રો, એક્ઝામની અંદર તમને આ બેઝિક સેલરી છે તે આપવામાં આવેલી હશે. પછી મિત્રો જોઈએ તો DA. ઓકે, તો DA કેવી રીતે ફાઇન કરો? DA ફાઇન કરવા માટે DA કહેવામાં આવ્યું છે 123%. ઓકે, તો 123% સિના તો DA હંમેશા જે છે બેઝિક સેલરી હોય છે તેનું જ આપવામાં આવતું હોય છે. ઓકે, તો આ જોઈએ તો બેઝિક સેલરી ના 123%. મિત્રો, 123 પછી ટકાની નિશાની કરવી ખાસ જરૂર. જો ટકાની નિશાની તમે ભૂલી જશો તો રકમ જે છે એટલે કે જવાબ તમારો ખોટો આવશે. ઓકે, તો આ 123% કેટલા જે છે, ઓકે, તો આ બધું જે શું થશે તો એને DA મળશે. પછી મિત્રો જોઈએ તો HRA. ઓકે, તો HRA કેટલું છે? 12%. તો 12% ઇઝ ઇક્વલ ટુ જે બેઝિક સેલરીના 12% HRA આપવાનો છે. 12%, 12%. ઓકે, તો આ જોઈએ તો HRA. ઓકે મિત્રો, પછી મિત્રો જોઈએ તો એનું PF જે બેઝિક સેલરીના 1.5%. ઓકે, તો PF કેટલું કપાય છે એનું? 1.5%. ઓકે, તો આ બેઝિક સેલરી છે તેના 1.5% જે છે તે PF કપાય છે. કેટલું કપાય છે? 1.5%, અથવા તો આનાથી પણ ઓછું હોય છે. ઓકે, તો આપણે કોઈ પણ અહીંયા તમને એક્ઝામની અંદર એવું પણ આપવામાં આવ્યું હશે કે 0.5%. શું આવશે? 0.5. તો અહીંયા તમારે શું લઈ લેવાના? જે 1.5 છે. ઓકે, અને બીજી વસ્તુ કે ધારો કે તમે જો અહીંયા જોશો તો C2 1.5 વાર નહીં, 1.5 પછી અહીંયા ટકા નિશાની ખાસ કરવી જરૂરી છે. ઓકે, તો તમે ખાલી જો ટકા નિશાની કરશો તો કેટલા રૂપિયા થઈ જશે? ઓકે, તો આ ટકા નિશાની નથી કીધી, ધારો કે મિસ્ટેકમાં ઝડપથી જો તમે ભૂલી ગયા, ઓકે, ઝડપથી પણ ભૂલી ગયા તો આનો જવાબ તમે જોઈ શકાય કેટલા? 48000 છે. કેટલા છે? 48000 છે. તો અહીંયા જો ટકાની નિશાની તમે મૂકી દો, ટકાની નિશાની તમે મૂકશો તો તમારો જવાબ જોજો. ઓકે, તો કેટલા આવશે? 480 આવશે. ઓકે, શું આવશે? 480. ઓકે, અથવા તો આના સિવાય તમને 0.5 કહેવામાં આવે તો અહીંયા 0.5 લખી નાખવાનું, જે પણ તમને કહેવામાં આવેલું હોય તે આપણે લખવાનું થશે. ઓકે, તો આપણે જે અહીંયા હતું 1.5, તો આપણે અત્યારે 1.5 રાખી છે, અને મિત્રો અહીંયા પણ આપણે 1.5 કરી નાખી છે. ઓકે, 1.580. ઓકે મિત્રો, આ રીતે તમે બધામાં પણ મિત્રો જે છે ડ્રેક કરી નાખશો એટલે બધામાં તમારે વેલ્યુ મળી જશે. ઓકે, તો અલગ અલગ વેલ્યુ મળી, ESI આપવામાં આવે છે, ટોટલ ડિડક્શન. ઓકે, તો ટોટલ ડિડક્શન જે છે તેમાં શેનું છે? એનું ડિડક્શન ફક્ત PF તમારું કપાશે. ઓકે, PF કપાશે, પ્લસ પછી જોઈએ તો ESI તે પણ શું થાય? તમારું કપાશે. ઓકે, પછી જોઈએ તો લોન. ઓકે, લોન પણ તમારી શું થાય? કપાય. ઓકે, તો આટલી વસ્તુ તમારે ટોટલ ડિડક્શન થશે. ઓકે, લોન પણ શું થશે? એક ડિડક્શન જ થશે. ઓકે, હેલો ફ્રેન્ડ્સ, કોઈ પણ PDF મટીરિયલ ડાઉનલોડ કરવું હોય, જોબ માટેની માહિતી મેળવવી હોય કે લેટેસ્ટ અપડેટ, ક્વેશ્ચન પેપર, આ બધી વસ્તુ ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં સર્ચ કરશો, કેડી સોનાગ્રા સર્ચ કરશો, પછી જોઈએ તો કલ્પેશ સોનાગ્રા બ્લોગ સ્પોટ ઉપર ક્લિક કરશો, તેની સાથે જે વેબસાઇટ છે અથવા બ્લોગ છે તે ઓપન થઈ જશે, અને આમાંથી તમે અલગ અલગ PDF મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો જે આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, તો આમાં તમારે જવાનું રહેશે ઓલ એક્ઝામ PDF મટીરિયલ. ઓકે, ઓલ એક્ઝામ PDF મટીરિયલ ઉપર ક્લિક કરવાની સાથે તમે જે PDF મટીરિયલ છે તે ડાઉનલોડ કરી શકો છો, અને જે આવનારી જે કોઈ પણ એક્ઝામ માટે આપણે ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે, તો CPT નું મટીરિયલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો.
ઓકે મિત્રો, પછી તમે એના ઉપર ડ્રેગ અથવા ડબલ ક્લિક કરશો તો પણ ડાયરેક્ટલી તમને જવાબ અહીંયા મળી જશે. ઓકે, પછી એનો નેટ સેલરી, તો નેટ સેલરીમાં શું થશે, નેટ સેલરી ઇઝ ઇક્વલ ટુ જોઈએ તો તમારું પ્લસમાં શું બેઝિક જે તમારું પ્લસ થશે, પછી ડીએ પ્લસ થાય, એચઆરએ પ્લસ થાય, પછી મિત્રો જોઈએ તો માઇનસ શું કરવાનું રહેશે, આટલી વસ્તુ પ્લસ માઇનસ તમારે જે છે ટોટલ ડિડક્શન છે તે માઇનસ કરી નાખશો એટલે તમારો જે જવાબ છે તે અહીંયા મળી જશે. એવી રીતે બધા જે આપવામાં આવે છે બધા વ્યક્તિને નોટ નેટ સેલરી છે ત્યાંથી ફાઇન શોધી શકાય છે. ઓકે, તો શોધી શકાય છે. એના પછી મિત્રો આપણે જોઈએ તો અહીંયા જે આપણે શોધવાની છે તો ટોટલ નેટ સેલરી. ઓકે, શું શોધવાનું છે, ટોટલ નેટ સેલરી તમારે અહીંયા શોધવાની છે. ઓકે, તો અહીંયા એના માટે શું કરશો, ઇઝિકલ ટુ એસયુએમ સમ નામનું જે ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરશો, પછી જે છે કાઉન્સ કરી નાખશો, પછી આજે આને ડાયરેક્ટલી એરે લઈ લેશો, કાઉન્સ કમ્પ્લીટ અને એન્ટર આપી દેશો. ઓકે, તો આ ટોટલ જે નેટ સેલરી છે તે અહીંથી આપણે આ રીતે ફાઇન કરી શકો. ઓકે, તો આટલું કર્યા પછી, આટલું કર્યા પછી તમારે આમાં બોર્ડર કરી દેવાની. ઓકે, ધારો કે અહીંયા બોર્ડર કરવાની કીધી હશે અને બોર્ડર જે હશે તો તમારે બધી જગ્યાએ બોર્ડર કરી નાખવાની. પછી મિત્રો અહીંયા જે તમારે જે છે મર્જ કરી નાખવાનો, મર્જ સેલ અને રાઇટ સાઇડ કરી નાખવાનું, રાઇટ સાઇડ હોય તો સેન્ટરમાં હોય તો સેન્ટરમાં, જ્યાં હોય ત્યાં તમારે કરી નાખવાનું રહેશે. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ મિત્રો. આ તમારી જે છે નેટ સેલરી, ટોટલ નેટ સેલરી પણ તમે ફાઇન કરી લીધી છે. ઓકે, તો એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ. ઓકે, તો 5 લાખ રૂપિયા ટોટલ જે છે સેલરી થાય છે. ઓકે મિત્રો, પછી મિત્રો આપણે જોઈએ તો તમને અહીંયા અલગ અલગ ડેટા આપવામાં આવેલો છે. ઓકે, તો અહીંયા જે તમને ડેટા આપવામાં આવે છે શું કહેવામાં આવશે, કે ટુ સેલમાં નેટ સેલરી છે તેનું મેક્સિમમ શોધો. ઓકે, તો કે ટુ સેલ આપણે ગોતવાનો, કે ટુ અહીંયા સેલ છે. ઓકે, તો એમાં શું શોધવાનું છે, નેટ સેલરી છે તેનું મેક્સિમમ શોધવાનું છે. તો આ ઇઝિકલ ટુ એમ એ એક્સ. ઓકે, એમ એક્સ કરશો, પછી મિત્રો આ જે સેલરી આપવામાં આવે છે આને બધું એરે લઈ લેશો, પછી એન્ટર આપી દેશો તો પણ મળી જશે, અથવા કાઉન્ટ કમ્પ્લીટ કરશો તો પણ મળી જશે. ઓકે, કે થ્રી સેલમાં, કે થ્રી સેલમાં જે બેઝિક સેલરી મિનિમમ શોધવાની છે. ઓકે, તો ઇઝિકલ ટુ મિનિમમ તમારે શોધવાની છે કે નહીં, તો કે જે બેઝિક સેલરી. ઓકે, તો આ જે બેઝિક સેલરી છે તેનું મિનિમમ શોધવાનું છે, પછી એન્ટર આપશો તો પણ તમને મળી જશે, મિનિમમ સેલરી એટલી છે. પછી મિત્રો તમને કહેવામાં આવશે કે ડી ટ્વેલ્વ સેલમાં. ઓકે, તો આ ડી અને ટ્વેલ્વ. ઓકે, તો ડી ટ્વેલ્વ સેલની અંદર શું લખવાનું છે, ડી ટ્વેલ્વ સેલમાં બી ફાઇવ સેલને એબીસીડી ફોર્મેટમાં ફેરવો. મિત્રો અહીંયા એબીસીડી જે ફોર્મેટ તમને આપવામાં આવ્યું છે, મીન્સ અહીં જે છે પહેલી એબીસીડીને આપવામાં આવ્યું છે. ઓકે, પહેલી એબીસીડીમાં છે. ઓકે, તો અહીંયા ડી ટ્વેલ્વ. ઓકે, તો અહીંયા શું કરશો, એના માટે તમારું લોઅર નામનું જે ફંક્શન છે, ઓકે, લોઅર છે તેનો ઉપયોગ કરશો. અને કયા સેલનું કીધું છે, બી ફાઇવ સેલ. તો આ બી ફાઇવ સેલ કયો છે, તો આ બી ફાઇવ સેલ છે. પછી એન્ટર આપશો તો આપ જોઈ શકાય છે કે બધી જે છે એબીસીડી ફોર્મેટમાં થઈ ગયું. એબીસીડી ફોર્મેટ મીન્સ જે કેપિટલ જે સ્મોલ છે એટલે કે બી એબીસીડીમાં થઈ જશે. ઓકે, તો આમાં જોશો તો અહીંયા મિત્રો તમને આપવામાં આવેલું છે કે એ કેપિટલ છે અને બી સી ડી બધું સ્મોલ છે. ઓકે, તો આ જે કેસ આપવામાં આવેલું છે આને પ્રોપર કેસ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે, પ્રોપર, પી આર ઓ પી ઈ આર. ઓકે, પી આર ઓ પી ઈ આર. અને કઈ સેલને કીધું છે, તો તમારી જે પ્રોપરમાં પણ બી ફાઇવ સેલ છે. ઓકે, તો આ બી અને ફાઇવ સેલ. ઓકે, તો મિત્રો બી ફાઇવ એટલે આ તમારે ખાસ જોવાનું છે, બી ફાઇવ સેલ. ઓકે, તો આપણે શું કીધું, બી ફાઇવ સેલ. ઓકે, તો આ તો બી સિક્સ છે, તો આપણે બી ફાઇવ આ ઉપરનો સેલ છે, પછી એન્ટર આપશો. ઓકે, તો આમાં પણ મિત્રો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, જે સેલ જે છે ખોટો સિલેક્ટ ન થઈ જાય. ઓકે, ઓકે મિત્રો, એના પછી શું કહેવામાં આવશે કે ડી ચૌદ સેલમાં. ઓકે, તો આ ડી ચૌદ. ઓકે, તેમાં શું કરવાનું છે કે ડી વન અને ઇવન સેલને ભેગા કરો. ઓકે, આ ડી વન અને ઇવન સેલ છે તેને ભેગા કરવાનો છે. તેના માટે કયું ફંક્શન આવશે, કોનકાટેના, સી ઓ એન. મિત્રો અત્યારે તમે જે રીતે જોવ છો તમને નીચેની સાઈડ તમારે આવી જાય છે, તેવી રીતે વા પણ એક્ઝામની અંદર સાથે આવી જશે. અને મિત્રો બીજી વસ્તુ એ પણ હું તમને કહેવા માંગીશ, ઓકે, ધારો કે તમે સી ઓ એન લખ્યું, સી ઓ એન લખ્યું, પછી આ જે નીચે સૂત્ર તમને દેખાઈ રહ્યું છે એ લેવું હોય તો તમે ટેબ સ્પેસ કરશો. ઓકે, ટેબ દબાવશો એટલે તમારું સૂત્ર ડાયરેક્ટલી આવી જશે. ઓકે, પછી હવે તમારે શું કરવાનું છે, હવે તમારે ભેગું કરવાનું છે, આ ડી વન ટેક્સ અને ઈ વન બંને છે તેને ભેગા કરી અને એન્ટર આપશો તો આપ જોઈ શકાય છે બંને જે છે તે સાથે ભેગા થઈ ગયા છે. ઓકે, તો જે પણ મિત્રો જોડ્યા છે મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ટુ વોચિંગ વિડીયો. ઓકે મિત્રો, તો આવી રીતે અલગ અલગ પ્રશ્નો જે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો મિત્રો જે પણ મિત્રો જોડ્યા છે મિત્રો, તો આ વિડીયોને લાઈક કરી દેશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો, જેને કારણે વધારેમાં વધારે મિત્રોને આનો લાભ મળી શકે. અને મિત્રો જો આપને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર પણ ક્લિક કરી દેશો, જેને કારણે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરી તેને આપની નોટિફિકેશન મળતી રહે.
હેલો ફ્રેન્ડ્સ, કોઈ પણ પીડીએફ મટીરિયલ ડાઉનલોડ કરવું હોય, જોબ માટેની માહિતી મેળવવી હોય કે લેટેસ્ટ અપડેટ ક્વેશ્ચન પેપર, આ બધી વસ્તુ ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં સર્ચ કરશો, કેડી સોનોગ્રાફ સર્ચ કરશો, પછી જોઈએ તો કલ્પેશ સોનોગ્રાફ બ્લોગસ્પોટ ઉપર ક્લિક કરશો. તેની સાથે જે વેબસાઇટ છે અથવા બ્લોગ છે તે ઓપન થઈ જશે અને આમાંથી તમે અલગ અલગ પીડીએફ મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, તો આમાં તમારે જવાનું રહેશે ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ. ઓકે, ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ ઉપર ક્લિક કરવાની સાથે તમે જે પીડીએફ મટીરિયલ છે તે ડાઉનલોડ કરી શકો છો અને જે આવનારી જે કોઈ પણ એક્ઝામ માટે આપણે ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે, તો સીપીટીનું મટીરિયલ પણ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો.